આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જે અદ્રશ્ય છે તે સૌથી વધુ શક્તિશાળી છે, જેમ કે ઈશ્વર અદ્રશ્ય છે, ગ્રહોમાં રાહુ અદ્રશ્ય છે. પૂજા અર્ચન મંત્ર જે કંઈ કરો એ રાહુ ના કરો, આ અદ્રશ્ય શક્તિ એટલે કે રાહુ તમને વિષ્ણુનો વૈભવ, લક્ષ્મીની સમૃદ્ધિ અને શિવની શક્તિ આપે એમાં લેશ માત્ર શંકા નથી. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. નૂતન વર્ષ દિવાળીના કુલ 100 તહેવારના એક નિમિત્તે અને પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હજુ નૂતન વર્ષ અભિનંદન ચાલુ જ છે. દિવાળીના ફટાકડા હજી માનસ પટ ઉપર ફૂટી જ રહ્યા છે, ક્યાંક સુરસુરિયા તો ક્યાંક મોટા ભડાકા, ક્યાંક સુખ તો ક્યાંક દુઃખ, ક્યાંક પ્રેમ તો ક્યાંક વિરહ, ક્યાંક સ્નેહ તો ક્યાંક નફરત. નવું સંવત છે ભાઈ, તમારા માટે શું લઈને આવે છે એ તમારા ગ્રહો તમને વાત કરશે. ગ્રહોમાં આપણે 1 થી 10 રાશિ સુધીની અનુભૂત અદ્ભુત વાતો આ શોની અંદર સુપેરે તલસ્પર્શી અને ક્યારેક તમે હવામાં વધારાની પાંખો આપીને ઉડાડતી. જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે અમે તમને નવા સંવતના અનુસંધાનમાં છેલ્લા કેટલાય શોથી લઈ જઈ રહ્યા છે અને તમને એક આનંદનો માહોલ, આનંદની મહેફિલ અને જાણે દરેકે દરેક કોઈના માટે કોઈ રાશિ માટે સ્કોચની બોટલ ખુલતી હોય અને કોઈ રાશિ માટે જાણે એવું લાગે કે ભાઈ હવે કોઈ પાસે સોડા બોટલના પૈસા નથી, એવી ઘટનાઓ ક્યાંક એનો ચિતાર, એનું વર્ણન, એની વાતો, એનો અહેસાસ, એની અનુભૂતિ અને અનુભવ વિસ્તારપૂર્વક આ શોની અંદર તમારા માટે એટલે કે દર્શકો માટે અમે કેટલાય એપિસોડથી ચર્ચી રહ્યા છીએ, વાતો કરી રહ્યા છીએ. હવે અશોકભાઈ કહેશે કે ભાઈ કોનું બાકી છે આપવાનું, બરોબર છે, અને ગ્રહો તમને કેટલું આપે છે એ પણ મને જણાવશે. તો આવો અશોકભાઈ તરફ આ શોની એક શુભ શરૂઆત સાથે નવા સંવતની શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જેમ દરેક આપણા રાશિ જાતકો અને દર્શક મિત્રોએ જે એક આનંદ ઉલ્લાસભેર નવા વર્ષની શરૂઆત કરી છે અને એમાંય જો જ્યોતિષી જે ગ્રહોની ચાલ છે, એમના સ્ટાર કેટલા ફેવરમાં છે કેટલા નહીં, અને એ આખા વર્ષની એક ખૂબ જ મહત્વની બાબત હોય છે અને એમાં આપણે દર્શક મિત્રો રાશિ જાતકોની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી આપણે 10-10 રાશિનું આપણે કર્યું છે, પરંતુ છેલ્લી બે રાશિ કુંભ અને મીન રાશિના જાતકોની આપણે વાત કરીશું આજે. અને પંકજભાઈ શક્ય હોય તો આજે આપણે ઉપાયોની પણ વાત કરીશું કે જે રાશિ જાતકોને ક્યાંક થોડા પ્રિડિક્શનમાં આપણે જે શનિ ગુરુ રાહુને લઈને જે ક્યાંક પ્રતિકૂળ બાબત છે તો એને લઈને પણ આપણે ઉપાયોની વાત કરીશું. પરંતુ બાકી રહેલી બે રાશિની આપણે પહેલાં વાત કરીશું. પંકજભાઈ, કુંભ રાશિના જાતકોની વાત કરીશું આજે કે સંવત 2080 અને સમગ્ર 2024માં આપણે મુખ્ય ગ્રહોની જે ચર્ચા કરીએ એની સાથે કે શનિ રાહુ અને ગુરુ એ તબક્કાવાર કેવા કુંભ રાશિના જાતકોને ફળ આપશે. બહુ સરસ, 1 થી 10 રાશિની ચર્ચા કરી લીધી. નેચરલી 11 અને 12 રાશિવાળા રાહ જોઈને બેઠા હોય. કુંભ રાશિની આપણે વાત કરીએ, રાશિચક્રની 11મી રાશિ છે ગ સ શ અને ષષ્ઠકોણનો, આ એક એના આલ્ફાબેટ છે. હવે આ રાશિનો માલિક શનિ છે, અઢીવર્ષ એક રાશિમાં રહે છે, અંગ્રેજીમાં સેટર્ન કહે છે એને અને રાશિને એક્વેરિયસ કહે છે. કુંભ એનું ચિહ્ન છે. કુંભ રાશિના જાતકો આપણે વિચારીએ કે ભાઈ ત્રણ ગ્રહો આપણા પાસે મુખ્યત્વે નવા સંવતની અંદર છે, શનિ રાહુ ગુરુ. શનિ તો તમારી રાશિમાં ભ્રમણ કરી જ રહ્યો છે જાન્યુઆરી 2000
23 થી 24 માં પણ એ જ રહેવા, નવા સંવતમાં પણ તમારો સાથ છોડવાનો નથી, બહુ લોયલ છે તમારા માટે. બરાબર. બીજી વાત કરીએ આપણે આગળ તો રાહુ કુંભ રાશિના જાતકો, નવા સંવતની અંદર રાહુ તમારા બીજા સ્થાનની અંદર એટલે કે મીન રાશિમાં આવતા બીજા સ્થાનની અંદર ગોઠવાશે. કુંભ રાશિના જાતકો ગુરુની વાત કરીએ તો અત્યારે હાલ તો એ મેષ રાશિમાં ત્રીજા સ્થાનની અંદર ચાલી રહ્યો છે. ચતુર્થ સ્થાનમાં જ્યારે વૃષભ રાશિમાં આવે ત્યારે તમારા સુખ સ્થાનની અંદર ગોઠવાશે. એકંદરે કુંભ રાશિના જાતકો તમારા માટે જો આપણે ગ્રહોનું વર્ગીકરણ કરીએ, એનાલિસિસ કરીએ અને એને ઓર્ડરમાં ગોઠવીએ તો પનોતી તો તમારે તપતી અને પાકા પાયે છે. એટલે બહુ ગળાવાના, બહુ કસોટી થવાની, બહુ મંજાવાના, બહુ દુઃખ વેઠવાના છે, બહુ સંકટો વેઠવાના છે અને મુકાબલો ડટીને તમારે કરવો જ પડશે. શનિના કારણે કુંભ રાશિના જાતકો તમારે સજ્જ રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. હવે વાત કરીએ આપણે ગુરુની. ગુરુ કુંભ રાશિના જાતકો તમારા માટે નવા સંવતની અંદર પણ પહેલી મે સુધી, ઈસવીસન 2024ની પહેલી મે સુધી ત્રીજા સ્થાનની અંદર રહેશે. હવે આ ગુરુ નામનો ગ્રહ પહેલી મેના રોજ તમારી રાશિથી વૃષભ રાશિમાં જતા તમારા સુખ સ્થાનની અંદર પ્રવેશ કરશે. ગુરુ ન કરે કોઈનું ગુરુ તો તમારું ક્યાંથી કરશે? ગુરુ આવતાની સાથે એમ લાગશે કે હોજા બેઠા શુરુ. ગુરુ આવતાની સાથે એવું લાગશે પહેલી મે 2024થી કે યહાં કરું વહાં કરું ક્યાં કરું, સબ કુછ કરું, પણ કોઈનું કરી ના નાખતા. બરોબર ને? કરજો. બિલકુલ. તો આ એક ગુરુની વાત છે કે ગુરુ તમારો કુંભ રાશિની જાતકો માટે ચતુર્થ સ્થાનમાં આવતા તમને દરેક પ્રકારના સુખ પ્રદાન કરશે. તમને જમીનનું સુખ આપશે, તમને મકાનનું સુખ આપશે, તમને વાહનનું સુખ આપશે, તમને માતાનું સુખ આપશે. માતાની તંદુરસ્તી બગડી હશે તો એને સુપેરે સરસ મજાની દુરસ્ત સ્થિતિની અંદર મૂકી દેશે. માતાનો પ્રેમ વધશે, માતા તરફથી કોઈ લાભ થશે. ખેતીવાડી કે અન્નની સમસ્યા હોય તો ખેતીવાડીમાં જે ખેડૂતો કુંભ રાશિમાં આવતા હોય એમના માટે ધન ધાન્ય સુતાન્વિત ગીલો પાક લહેરાશે. જમીન લેવી હોય, મકાન લેવું હોય, પ્રોપર્ટી લેવી હોય, ઇમોવેબલ પ્રોપર્ટી, મૂવેબલ પ્રોપર્ટી, વાહન નવું લેવું હોય તો એક બખા જલસા ચકાસ, તો ચિંતાની વાત નથી, બધું થશે. વાત કહેવાનો એટલો જ અર્થ છે અશોકભાઈ કે કુંભ રાશિના જાતકો માટે જો શનિ કષ્ટ પેદા કરતો હોય, એની પોતાની જ રાશિ છે, તો ગુરુ એના માટે એક શુભ સમાચાર પણ મેં જે હમણાં વર્ણન કર્યું એ મુજબ લાવે જ છે. શનિ કદાચ દેહસ્થાનમાં છે તો તબિયત બગાડે, ક્યાંક વિચારોને અસ્થિર કરે, મનને અસ્થિર કરે, આ બધી વસ્તુઓ બન્યા કરે. હવે આગળની વાત કરીએ આપણે રાહુ. કુંભ રાશિના જાતકો માટે રાહુનું પ્રિડિક્શન આપણું હજુ બાકી છે. તો રાહુ કુંભ રાશિના જાતકો માટે ક્યાં કામ કરશે એનો વિચાર આપણે કરીએ. અત્યારે તો કુંભ રાશિના જાતકો રાહુ તમારા માટે ત્રીજા સ્થાનની અંદર મેષ રાશિમાં ગુરુના કંજક્શન યુતિની અંદર ચાલી રહ્યો છે, પછી બીજા સ્થાનની અંદર આવશે. અહીં એક સમસ્યા કુંભ રાશિના જાતકો તમારા માટે એવી જ થશે કે કુંભ રાશિના જાતકો રાહુ બીજા સ્થાનમાં આવશે, શનિ પ્રથમ સ્થાનની અંદર હશે, એટલે તમારી રાશિની બીજે ક્રૂર ગ્રહ રાહુ ગોઠવાશે અને તમારી રાશિ ઉપર શનિનું પ્રમાણ તો ચાલુ રહેશે. ગુરુનો લાભ મળે છે અને ગુરુનો લાભ વધશે પણ કરો, પણ વાણી પર નિયંત્રણ રાખજો કુંભ રાશિના જાતકો. પૈસાની લેણી ઉધારી ઉધારી બધું કરવાનું બંધ કરી દેજો. કોઈને ઉધાર આપતા નહીં, કોઈના ઉધાર લેતા નહીં, પાછા નહીં આપી શકો અને પાછા લઈ નહીં શકો. વાણી પર નિયંત્રણ રાખજો, બોલવાના કારણે કૌટુંબિક સંબંધો, સામાજિક સંબંધો બગડી શકે છે. કુંભ રાશિના જાતકો, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે નવા સંવત 2080ની અંદર ક્યાંક તમને શનિ મોટો પ્રશ્ન ઉપસ્થિત કરે છે તમારા માટે, રાહુ એનાથી થોડોક નાનો પ્રશ્ન ઉપસ્થિત કરે છે, ગુરુ તમને લાભ આપે છે. એટલે 30% તમે નફામાં છો,
70% નુકસાનમાં છો. આ કુંભરાશિની એક કહેવાય ને કે રામકાણી ના કહેવાય રાવણ કહાની, કે જ્યાં દુઃખ જ દુઃખ છે એવી આ એક વાત અનુભૂત વાત સિદ્ધ થયેલી વાત છે. અલબત્ત ગૌતમ બુદ્ધને કોઈ પૂછેલું કે ભાઈ કંઈક સારું વાક્ય બોલો તમે, તો એક વાક્ય એવું બોલો કે જેના કારણે લોકો સુખી પણ થાય દુઃખી થાય. ત્યારે એ બોલ્યા હતા કે ભાઈ અંગ્રેજીમાં જેને કહીશ કે ધીસ ટુ વિલ પાસ અવે, એ વખત બી ગુજર જાયેલા. એટલે સમય છે અને એનું કામ કરવા દો. કોઈ દુઃખ કાયમ નથી, સુખ કાયમ નથી, ટકવાનું નથી, પણ સમય દરેક સમસ્યાની એક મોટી ઔષધિ છે, એ દવા છે, એ હનુમાનજીએ લાયેલી સંજીવની છે, કે જેનાથી મૂર્છામાં દુઃખમાં પડેલો માણસ પણ લક્ષ્મણજી શેષનાગની જેમ બેઠા થઈ જાય છે. એટલે આગે સુખ તો પીછે દુઃખ, અને પીછે દુઃખ તો આગે સુખ હે, ઈશ્વર પિક્ચરનું ગીત છે, બરાબર, બહુ સરસ. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગળની રાશિની વાત કરીએ, ઉપાય પણ બતાવશું, એટલે મગજ પર ભાર રાખશો નહીં. પંકજભાઈ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. જ્યારે મીન રાશિના જાતકોની આપણે વાત કરીશું, સંવત વર્ષ 2080ના વર્ષ રાશિફળમાં, તો પંકજભાઈ જ્યારે મુખ્ય ગ્રહોની વાત કરીશું આપણે કે શનિ, રાહુ અને ગુરુની, તો રાહુ પોતે મીન રાશિમાં ગોચર કરશે, તો એ મીન રાશિના જાતકોને જાણવાની કોઈ ઉત્સુકતા હશે અને એની આપણે ચોક્કસપણે એક સુંદર વાત કરીશું. પણ મીન રાશિના જાતકો આખા વર્ષ સંવત વર્ષ 2080નું આપણે તબક્કાવાર ત્રણેય ગ્રહોનું પંકજજી પાસેથી આપણે એક ચોક્કસ માર્ગદર્શન લઈશું. નૂતન વર્ષ અંત ભણી જઈ રહ્યું છે, કારણ કે રાશિચક્રની અંતિમ રાશિ અને નૂતન વર્ષનો પણ ત્યાં જે આપણી આગાહીઓનો અંત, નિરાંતપૂર્વક અંત થાય તો વાંધો નથી, પણ કોઈને કરડે છે, કોઈને લડે છે, કોઈને સંઘર્ષ કરવાનો છે, કોઈને પ્રેમ છે, સ્નેહ છે, વફાદારી છે અને લાગણી છે. આવો વાત કરીએ મીન રાશિ. રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ, દ ચ જ થ, જબલાનો જ, થળનો થ, આ ચાર અક્ષર આવે તો આ ચાર અક્ષરમાં મીન રાશિના જાતકો એક ખાસ વસ્તુ તમને જણાવવાની કે અશોકભાઈએ કીધું કે મીન રાશિના જાતકો તમારા ચંદ્ર ઉપર રાહુની પધરામણી 30 ઓક્ટોબરે આવી ગઈ છે. મીન રાશિના જાતકો શનિ તો તમારા 12મી ચાલી જ રહ્યો છે અને નવા સંવતમાં 2080માં પણ 12મી ચાલશે જ, આખા 2024માં ચાલશે. રાહુ તમારી રાશિ પર ચાલશે, શનિ તમારા 12મી ચાલશે. મીન રાશિના જાતકો તમને ગુરુ ત્રીજા સ્થાનમાં પધરામણી કરશે 1 મે 2024 ના રોજ, ત્યાં સુધી બીજા સ્થાનની અંદર રહેશે, કારણ કે મેષનો છે એટલે બીજા સ્થાનની અંદર. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે તમારી રાશિમાં કેવું છે, જમણી બાજુ રાહુ ગુરુ ચાલી જ રહ્યા છે, પણ રાહુ તો નીકળી જશે એટલે ગુરુ રહેશે, તમારી રાશિ પર રાહુ આવશે, તમારા 12મે શનિ હશે. એટલે તમે એક દુઃખના સાગરની વચ્ચે તમારી તૂટેલી ફૂટેલી ક્યાંક કાણું પડી ગયેલી નૈયાને હરેસા મારી મારી ચલાવશો અને મુકામ પર પહોંચવાની કોશિશ તમે કરશો. અહીં ડરાવવાની કોઈ વાત નથી, અહીં ગ્રહ સ્થિતિ તમારા માટે કેવું નિર્માણ કરે છે, તમારા માટે કેવા સમાચાર લાવે છે, તમારા માટે સુખ લાવે છે કે દુઃખ લાવે છે, તો સીધી વાત એ છે કે વધારે દુઃખ લાવે છે અને ઓછું સુખ લાવે છે. કારણ કે રાહુ જ્યારે તમારી રાશિ ઉપર તમારા ચંદ્ર ઉપર ભ્રમણ કરવાની શરૂઆત કરશે 30 ઓક્ટોબર 2023થી, ત્યારે તમારો ચંદ્ર રાહુના કારણે બિચારો સિયામિયા લેવાઈ ગયેલો, દુઃખમાં ભ્રમિત થનારો, નિરાશા જન્માવનારો, ડિસપોઈન્ટ કરનારો, ડિપ્રેશન તરફ લઈ જનારો સાબિત થશે. ચંદ્ર એટલે મન છે, એના પર રાહુ આવે, પડછાયો આવે એટલે મન રઘવાયું થાય, મનમાં વ્યતિપાત યોગનું સર્જન થાય, મન વિહ્વળ થાય અને મનથી હારી જવાય, આ રાહુનું કામ થશે. 12મો શનિ કોઈ પણ ક્રૂર ગ્રહ હોય, શનિ અતિ ખતરનાક, 12મો શનિ એટલે કસોટીઓ, ખોટા ખર્ચા કરાવે, જેલ યાત્રા કરાવે, ઇલીગલ એક્શનમાંથી આગા પાછા તમને કરાવે, વ્યય કરાવે, તમારું શયન સુખ છીનવી લે, તમને જેલ યાત્રા કરાવે, તમને ખોડ કાપણ આપે, અકસ્માત કરાવે, ઘણી બધી બાબતો છે.
વધારે બોલું લાગે. પંકજભાઈ ડરાવે છે, અશોકભાઈ ડરાવે, અમ સાથ આપે છે, મજા ના આવે ને ભાઈ. તમે અમારા દર્શક છો, ઈશ્વર છો, જે સત્ય હોય તમારી સમક્ષ રજૂ કરવું પડે. એટલે શનિથી સાવધાન રહેવું પડશે, રાહુથી સાવધાન રહેવું પડશે. ગુરુ તમને ક્યાંક લાભ કરશે. હજુ મેષ રાશિમાં ગુરુ પહેલી મે 2024 સુધી નવા સંવતમાં ચાલશે. વાણી ઉપર સંયમ રહેશે, વાણીથી પૈસા કમાશો, વાચા અને વક્તવ્ય તમારું સુધરશે અને મજા આવશે. દરેકે દરેક ફિલ્ડમાં તમારું આધિપત્ય, એટલે કે જ્યાં વાણીનો પ્રશ્ન છે, ધનનો પ્રશ્ન છે, જ્યાં કુટુંબનો પ્રશ્ન છે, ત્યાં તમે ફાવશો 2024 મે સુધી. પછી આ જ ગુરુ ત્રીજે આવશે, નુકસાન નથી કરતો. પણ મીન રાશિના જાતકો એક વાત ચોક્કસ છે કે ત્રણે ત્રણ ગ્રહોની અંદર રાહુ તમારી ફેવર નથી કરતો, શનિ તમારો ફેવર નથી કરતો. ગુરુ ફેવર કરે છે, પણ રાહુ શનિ આગળ ગુરુનું ચાલે ઓછું. જ્યારે જેને કહેવાય ને કે ગુન્સ જેને કહેવામાં આવે છે, ગુંડાઓનું સામ્રાજ્ય હોય ત્યારે સજ્જન માણસોનો અવાજ થોડો દબાઈ જાય. ઢોલ વાગતા હોય ત્યાં સુંદર મજાની શરણાઈ અને પીપુડીનો અવાજ ના સંભળાય, દબાઈ જાય. બરાબર, દબાઈ જાય. એમાં હાર્મોનિયમ તો કદી ના સંભળાય જે સૂરમાં ચાલતું હોય બિચારું. એટલે ડ્રમ બરોબર ના વાગશે, દુઃખના ડ્રમ એ સહન કરવા માટે તૈયાર રહેજો. અગાઉ પણ મેં કહ્યું કે ભાઈ દુઃખની કહાની હોય કે સુખની કહાની હોય, બધું કંઈ પ્રલંબ સમય સુધી ટકતું નથી. કંઈ ને કંઈ પ્રોબ્લેમ તમારે ચાલ્યા કરશે, પણ એ પ્રોબ્લેમનું નિરાકરણ પણ આવ્યા કરશે. આ એક વાત થઈ કુંભરાશિની, મીન રાશિની. હવે અશોકભાઈ આપણે એક કામ બીજું પણ કરીએ છીએ. બિલકુલ. કે કઈ તારીખો વાળાએ સાવધ રહેવું, હા કરીએ ને, અંગ્રેજી તારીખોની, અંગ્રેજી તારીખોની વાત કરી દઈએ ને. ચોક્કસ. ચલો, એક તો કુંભરાશિમાં દર્શક મિત્રો, શનિ જાન્યુઆરી 2023 ચાલી રહ્યો છે અને માર્ચના અંત 2025 સુધી ચાલવાનો છે. એટલે તમારી જન્મ કુંડળીમાં જો સૂર્ય આગળ 11 અંક હોય, જો ચંદ્ર આગળ 11 અંક હોય, અગર તો વાયસી વર્ષા 11 અંક આગળ ચંદ્ર હોય કે 11 અંક આગળ સૂર્ય હોય, તો તમારે માર્ચ 2025 સુધી 3 મંથથી સાવધ રહેવું 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 પડશે. બીજા એવા જાતકો અશોકભાઈ કે જે લોકોનો જન્મ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયો હોય, અગર તો જેમની કુંડળીમાં સૂર્ય 5 અંક આગળ હોય, એવા જાતકોએ માર્ચ 2025 સુધી સાવધ રહેવું. ઇન શોર્ટ, એવા જાતકો કે જે લોકોની કુંડળીમાં સૂર્ય 5 અંક આગળ હોય, એવા જાતકો કે જેમની કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર 11 અંક આગળ હોય, આવા જાતકોએ માર્ચ 2025 સુધી એકદમ સાવધ રહેવું પડશે, કારણ કે તમે શનિના પ્રકોપમાં હશો. અહીંયા આપણે વાતો કરતા કરતા એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં હવે ઉપાય આપવાનો સમય આવી ગયો છે. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને બારે બાર રાશિ જાતકોની સાથે તમે અંગ્રેજી તારીખોમાં જે લોકો જન્મેલા એમની પણ ખૂબ સુંદર વાત કરી હતી. દર્શક મિત્રો, નૂતન વર્ષ 2080 અને 2024 આખા વર્ષ સુધી જે પ્રિડિક્શન થયા છે બારે બાર રાશિ જાતકોમાં, એમાં આપણે ત્રણેય ગ્રહોને લઈને, જે મુખ્ય ગ્રહો શનિ રાહુ અને ગુરુને લઈને આપણે પંકજભાઈ ખૂબ સુંદર તબક્કાવાર જે એના ચેન્જીસ છે, એના જે પ્રભાવની વાત છે એ સુંદર રીતે આપણને કહી. પણ જે રાશિ જાતકોને ક્યાંક પ્રતિકૂળ બાબત છે અથવા તો જે અગ્નિતત્વની, જે પૃથ્વી તત્વની અને જળ તત્વની જે રાશિઓ છે, એ લોકો પર આજે ત્રણે રાશિઓનો જે પ્રભાવ થશે, અલગ થશે, એમાં જે રાશિઓને ક્યાંક સાવધાની રાખવાની બાબત છે મુખ્ય, એની આપણે વાત કરીશું. તો પંકજભાઈ, એવી કઈ રાશિઓ છે કે જે લોકોએ સાવધાની રાખવાની બાબત છે પહેલા તો, અને એમના ઉપાયોની પણ વાત કરીએ. તો જે રાશિ બધી પનોતીમાં હોય, બરોબર છે, મકર રાશિ વાળા પનોતીમાં છે, કારણ કે ઉતરતો શનિ છે. કુંભ રાશિ વાળા પનોતીમાં છે, મીન રાશિ વાળા પનોતીમાં છે, 10, 11, 12 છેલ્લી 3 રાશિઓ. આ એક સીધી સરળ વાત છે. પછી રાહુ જ્યાં જ્યાં બગડશે, 30 ઓક્ટોબર પછી હવે રાહુ મહારાજ ક્યાંક જેને 8 આવશે, 12 આવશે, 4 આવશે, એ પણ વાત કરી. બરાબર. કે એમાં ખાસ કરીને મેષી અને જે અગ્નિતત્વની રાશિઓ છે બધી, એમાં મેષ રાશિને 12 આવશે, સિંહ રાશિને 8 આવશે અને ધન રાશિ માટે 4th સ્થાનની અંદર, એટલે 4, 8, 12 સ્થાનમાં રાહુ આવે એટલે બંધન આવે. કેટલી રાશિ થઈ? 10, 11, 12 ત્રણ રાશિ, પછી અગ્નિતત્વની રાશિ મેષ, સિંહ અને ધન 6 રાશિ. પછી એવા જાતકો
કે જે લોકો 15મી ફેબ્રુઆરી થી 15મી માર્ચ વચ્ચે જન્મેલા હોય, એવા જાતકો કે જે લોકો 15મી ઓગસ્ટ થી 15મી સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા હોય, એવા જાતકો કે જેમની કુંડળીમાં સૂર્ય ચંદ્ર 11 ના અંક આગળ હોય, અગર 5 ના અંક આગળ હોય, આટલા જાતકો એક સમૂહ રૂપે અમારી આંખો સમક્ષ તરવરી રહ્યા છે કે જે લોકોએ સંવત 2080 અગરતમ ઈસવીસન 2024 એની અંદર દુઃખમાંથી વધારે પસાર થવાનું છે, સુખનો અહેસાસ થોડો ઓછો રહેશે અને દુઃખની માત્રા વધારે પ્રમાણમાં રહેશે, તો એના માટે આપણે કંઈક કરવાની વાત કરીએ છીએ. પહેલાં તો એક ઉપાય એવો આપીશ કે અગ્નિ તત્વની રાશિઓ છે મેષ સિંહ ધન, એના માટે એક એવો ઉપાય બતાવું છું કે જેનાથી તમે રાહુના પ્રકોપમાંથી મુક્ત રહી શકો. જો રાહુના પ્રકોપમાંથી મુક્ત થવા માટે અગ્નિ તત્વની રાશિના જાતકો એટલે મેષ સિંહ અને ધન રાશિના જાતકોએ દર બુધવારે બંને હથેળી વચ્ચે 21 જવના દાણા લઈને મસળવાના અને ઓમ એમ રીમ રાહવે નમઃ આ મંત્ર 21 દાણાને મસળતી વખતે બોલવાનો અને પછી એને વોશરૂમના કમોડમાં એટલે કે જ્યાં મળ વિસર્જન કરતા હોઈએ છીએ ત્યાં નાખીને ફ્લશ કરી નાખવાનું. આ આપણે પેલી 3 રાશિ માટેની અગ્નિ તત્વની રાશિ માટે વાત છે. બીજું કે રાહુનો પ્રકોપ પડે શિવની પૂજા કરવી, લઘુરુદ્રી કરવી, શિવલિંગ પર દૂધ જળ એનો અભિષેક કરવો, બિલીપત્ર ચડાવવા, શિવની સખત પૂજા કરવી, લઘુરુદ્રી કરવાથી, ઓમ નમઃ શિવાય બોલવાથી, એની માળા કરવાથી, મહામૃત્યુંજયના જાપ કરવાથી પણ એનો લાભ મળે છે. રાહુથી પરેશાન થનારા જાતકો મા પાર્વતીના પગ આગળ કોરી તુવરની દાળ મૂકે તો પણ ચાલે. હવે વાત કરીએ જે લોકોને શનિનો પ્રકોપ છે, પર્ણોતીમાં છે, સૂર્ય પર શનિનું ભ્રમણ છે, ચંદ્ર ઉપર છે, એવા જાતકોની જે મેં વર્ણન કર્યું હમણાં, જે કે જેમનો પર્ણોતી છે, કર્ક રાશિવાળાની પર્ણોતી છે નાની, વૃશ્ચિક રાશિવાળા નાની પર્ણોતી છે, 10, 11, 12 રાશિવાળાને મકર કુંભ મીનને પર્ણોતી છે, તો આવા જાતકોએ દર શનિવારે 21 આંકડાના ફૂલ જાતે ચૂંટી લેવા, એમાં 21 અડદના દાણા મૂકવા અને એમાં સિંદૂર ભભરાઈ અને હનુમાનજીના મસ્તક ઉપર દર શનિવારે 1 વર્ષ સુધી કે 1.25 વર્ષ સુધી પધરાવવા, હનુમાનજીને સિંદૂરથી તેલ ચડાવવું, સુંદરકાંડ કરવો, હનુમાન ચાલીસા કરવી, બરોબર, હમ હનુમંતે રુદ્રાત્મકાય હું ફટ નામનો બીજ મંત્ર બોલવો, આ તમામ વસ્તુઓ તમે જો કરશો તો તમને ઘણો લાભ થશે. ઉપાયો ઘણા સરળ છે, ખર્ચાળ નથી. નૂતન વર્ષ માટે મારી સૌને સંવત 2080 માટે સૌને મારા તમામ સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન અને દુઃખમાં અમે સાથે જ છીએ, સુખમાં નહીં રહીએ તો ચાલશે. પ્રભુ તમને તનબંધનથી સુખી રાખે એવી પ્રાર્થના અભ્યર્થના સાથે વિરમું છું. અશોકભાઈ તરફ આગળ વધુ. પંકજભાઈ આપનો ખૂબ જ વિશેષ આભાર કે 14 નવેમ્બર નૂતન વર્ષથી લઈને આપણે અત્યારે રાશિ જાતકોનું પ્રિડિક્શન એના ઉપાયો સાથે ઘણા બધા એપિસોડ કર્યા અને ચોક્કસપણે દર્શક મિત્રોને આખા વર્ષનું જે પ્રિડિક્શન હતું એમાં ક્યાંક સાવધાનીની બાબત હતી, ઉપાયોની બાબત હતી, એ ખૂબ સારી રીતે મળી ગઈ છે. ચોક્કસપણે વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ વિવર્સ, અને શુભ દિવાળી અને નૂતન વર્ષને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. આભાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.